બેટા હું થઈ કરે તને આખો દાડી પરેશાન થઈ જો, હું તો દવાખાને લઈ જઈને બેટા ઠીક તો હે હે. અરે મારે કિસ્મત એવું, હું આ સોરને હર બાર બે તાણા લારા જ્યો, હું દવાખાને પાછો આવ્યો હું ને આ હું થઈ કરે ઠીક છે ને. હા પૈસો હે નહીં ને સોરાને દવાખાને લઈ જવો હે ને પરેશાન થઈ જો હું. એ સાંભળે કે આવે કે હું દવાખાને જો હો એ આવું રાકેશ કા જઈ રહ્યો ને? કા જઈ રહ્યા? બસ કાય ને બેઠા છે. જય ગુરુ. હા ભાઈ રાકેશજી કા થકી આવી રહ્યા તા? અરે મેં બજાર ગયા હતા, આનંદપુરી ગયા હતા, તો આનંદપુરી થી ક્યાં આવ્યો તો હું. અચ્છા, તો ગાડી ગરમી. અરે હું કરો ગરમી મેં જવું પડે ને કામ હતો. બીજું આ હું કરી રહ્યો હતો બસ. અમે આ આજકાલ ખેતરવાડી માં સબ આ જાણકારી ને ખેતરમાં ફસલ વગેરે કપાઈ ગઈ તમારે? હા કપાઈ ગઈ, અમારે કપાઈ ગઈ. કેવું થયું અલખે બાર ધાન તમારે? બઢિયા થયું અમારે. બઢિયા થયું, બઢિયા થયું. ચલો બઢિયા, અમે બી કરી રહ્યા હા ને, કરી રહ્યા હા ને, પરેશાન હા ને. અરે મારે ખેતરમાં થોડો એમને મે હા ઠીક હે ભાઈ. મારે તો એટલી પરેશાની હે કે હું વાત કરું. મારે ગયા મહિને બી મારા બચ્ચાને લઈને હોસ્પિટલ ગયો હતો ને હમણાં બી ફસલ મારે કાંઈ નહીં થયું. હું તો ખૂબ પરેશાન હું યાર, ખૂબ પરેશાન. કેમ એનો શું હે બતાડો? આપણે તો ભાઈ યુરિયા ખાતર ને ડીએપી ની બધા મળે લાવી નાખું તો હું વધારે બી નાખું, પણ તો બી ખેતમાં ખેતી બઢિયા નહીં થઈ, તો બી નહીં થઈ બાર ના. અરે યાર, અમે તો બધા આ ગંજવા અમૃત હે ને ભાઈ નાડફ હે ને થકી ખાતર સબ કામમાં લીધું ને મોતે ડીએપી તો લાવતો જ નથી. આવતે ઈ ડીએપી ઇસ લાવો મોતે વાપરો ને પેલો હું કહેવાય ઈ તે ગંજીવા અમૃત હું કહેવાય એને થકી હે કે હું કે ડીએપી ને યુરિયા ને કાઈ નહી તુ કે હરતી બનાવે આ ઘનજીવા અમૃત ને આજ દ્રવ્ય જીવા અમૃત ની જે આપકો હરતી બનાવે હું હે હરતી હે. અરે મો સબ તને તમને બતાડુંગા. હા તો તમ બતાડોગો મને? હા જરૂર બતાડુંગા. આપણે તો ચાલો તમારે ઘર બેઠો. આગુ તમારું મકાન હે? હા આ મારું હે. એ ઘનજીવા અમૃત બનાવવા બદલે હું સામાન જોગે એની હું સામગ્રી જોઈએ હરતે બનાવે. ઘનજીવા અમૃત બનાવવા બદલે સબ થકી પહેલે હું કે તાજા આપણે ગોબર જોગે 10 કિલો કે 2 લિટર આપણે ગાયનું મૂત્ર જેટલું થઈ શકે એટલું પુરાણ હોય બહેતર રહે. હા એવા ખાતે એ બી ને મળે ગા તો આપણે ભેંસનું મૂત્ર તો બી સાલી જાય ગા. 2 કિલો ગુડ આપણે દેશી, આને અગર સફેદ નહીં મળે તો દેશી હોય તો બી સાલી ચાલે ગા. તો 2 કિલો બેસણ. હા 2 કિલો બેસણ જોઈએ ગા. 2 કિલો 2 કિલો ગુડ જઈ ગયા. અને ગોળ દેશી ગોળ ને હોતો કાલો કાળો ગોળ ગોળ બી ચાલી જાય ગા તો બહેતર રહે ગા. દીમક વાળી યા કો યા આપણે ઉદય વાળી મીઠી હે યા નહીં તો રબડાવાળી મીઠી હે 250 ગ્રામ લાસ્ટ એગી જોગીએ એ બી સબ એને મિક્સર બનાવુંગા આપણે. એના બાદ આપણે જે આ સામગ્રી સંપૂર્ણ પાંચ આપણે આ સામગ્રી પૂરી જોઈએ. આ સામગ્રી આજે ઘનજીવ અમૃત બનાવવાની સામગ્રી આજે જુએ એ તો તમે મને બતાડી દીધી, એ તો મને સમજમાં બળી આવી ગયું. પણ આને બનાવવાની વિધિ હરતી, આની પ્રક્રિયા હું હરતી બનાવ્યા અને કઈ રીતે ખાદને તૈયાર કરી એ મને બતાવો. પૂરું તમને જાણે એના બારામ પૂરું બતાડુંગા ઠીક. સબ થકી પહેલા હું રાકેશભાઈ આને પૂરું આપણે આને ગોબરને છોડ કરી દો, છોડ કરી દો હે ને આવી રીતે આપણે છોડ કરી દો. એના ફૂટે એવું હોય કે પછી આપણે ગુડ લાવાંગા ને. બીજી વખત હા ગોળ નાખા આપણે ભાવી લો ગુડ હે ને કાળો ગોળો હે ને આપણે તો બી ચાલેગા હે ને કાળો ગોળો તો બી ચાલેગા.
સફેદ ગોળ આપણે કેવું છે, કઈ દુકાને હે કાળો ગોળ બી મળે, સફેદ ગોળ ને મળે તો બી ચાલેગા. ધનપાલ ભાઈ, હવે આ 2 કિલો ગોળ તો આપણે આ મિક્સ કરી દીધો, અને હવે શું કરેંગે, હારથી કરેંગે આપણે હાંટવાળો ગોળ, ઘેરવાળો હોય તો ચાલી જાય. હા ચાલી જાય. અગેશ ભાઈ, આપણે આ 2 કિલો બેસણ હેને મિક્સ કરવા. અચ્છા, 2 કિલો બેસણ મિલાવવાનું, મિક્સ કરવાનું, મિક્સ આવી રહી. આપણે આ 2 કિલો વેસણ હે, એ આપણે આપણે ઘેરમાં સણા પાકી લે, દળીને પછી એગું વેસણ લઈ લો તો ચાલી જાય. દીમક વાળી મીઠી હે, મિક્સ કરવું પડે. આ મિટ્ટી નો ઉપયોગ કરો. હા, હવે મિટ્ટી તો મોઠે નાખે, પણ એનો ઉપયોગ હું હવે આ મોઠે કોઈ બી મિટ્ટી લઈ લે તો ચાલી જાય? ના 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 ચાલે. તો એને દીમકવાળી મિટ્ટીનો ઉપયોગ લેવો, પણ દીમકવાળી તો ખબર ના પડે, તો એના બદલે કોઈ ખેતરમાંથી મિટ્ટી લઈ લેવી? ના નહીં લેવી. તો કોઈ બી હોય તો રસ્તામાં લઈ લો, મિટ્ટી ચાલી જાય? તો એને બારામાં બતાડો આ ભરતી કરો. એની મિટ્ટીનો આપણો ઉપયોગ એમ નહીં કરી શકતા કે જે દીમકવાળી મિટ્ટી હે ને એ બઢિયા ઉપજાઉ રહે, એનામાં હોય કે જે મતલબ કૃષિ બદલે બઢિયા ઉપયોગ ઉપજાઉ મિટ્ટી હે, ને પેલી હોય જે ખેતરવાળી મિટ્ટી હે એને થકી હોય કે એને થકી કીટ લાગે હે ને, એટલે એને થકી આપણા હે જે આપણા જે ગંજીવામૃત બનાવે બિલકુલ ખરાબ થઈ જાય. ફેર હોય આ કંપડિયાત પાછો એને આપણે પાણી નહીં નાખે, પાણી નહીં નાખવાનું, બિલકુલ પાણી બિલકુલ નહીં, થોડા થોડા કરીને મૂત્ર લાવવા પડે. એ ખાતરી રેડી તો ના ના પાતળો થઈ જાય ને પાછા બિલકુલ ના 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 બસ 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 ઠીક છે ઠીક છે. રીતે હે ને આ આપણે વધુ જાડું બી નહીં, આ આવી રીતે આ કંડો બનાવી બનાવીને આપણે હે ને જે મિક્સર બનાવીએ હે લાઈનદાર હે આમ અહીંયા એસે આ કંડો બનાવી દીધા, તેનો ઉપયોગ હમણાં જ કર લંગા કે ફરતી કરંગા એનો સમય લાગેગા એમ કહ્યું કે આને 7 દાડ તક છાયામાં આપણે હુકાઈ જવા દેવું, એના બાદમાં આગું ખાધે આપણે ગંજવા અમૃત તૈયાર થઈ જાય. પછી આપણે અગલે હપ્તે તમારી ગીરેમાં આવો તો કાંઈ પરેશાની તો નહીં કે, તો અગલે હપ્તે આવો અને બાર તમે પછી 7 દાડા તૈયાર થઈ જાયગા, તો પછી એને બારા મને બઢિયા તમે બતાડો તાકી મારે આના ખાતરનો ઉપયોગ કરવો હોય. એ કોઈ દિક્કત નહીં, તમે 7 દાડે પૂટી આવી શકો, અને કઈ રીતે પછી ગંજેવાનો ઉપયોગ કરવો સારી તમને હું સભ્ય જાણકારી બતાડી દઉં. ધનપાલભાઈ, હવે ઘનજીવા અમૃત તો 7 દાડા બાદ તૈયાર થઈ ગયો, પણ એને કઈ રીતે ઉપયોગ કરવો, હરતે ઉપયોગ કરવો એની પૂરી તમે મને બતાડો. હવે તૈયાર કરો તો અમારા ખેતરમાં ના બદલે હરતે એનો ઉપયોગ કરવો. જોકો રાકેશભાઈ હોય કે આ ગંજીવા અમૃત તૈયાર થઈ ગયું, પણ આને હે ને આપણે બિલકુલ બારીકી આપણ પીસી નાખીએ, આ બિલકુલ આમ આને પાણે પાણે આ કેવી રીતે બિલકુલ આમ બિલકુલ બારીકી આ દેખો બિલકુલ આ દેખો હા બિલકુલ મિક્સ કરીએ બિલકુલ બારીકી થકી હેને આપણે પાણે પાણે હે ને બિલકુલ મિક્સ. હા રાકેશભાઈ હોય કે આને આપણે ગંજીવા અમૃત 1 કિલો ગંજીવા અમૃત ઓર 4 કિલો આપણે હે ને દેશી જે ખાધે ને દોનો મિક્સ કરીને પછી એવી રીતે આપણે આ ઉપયોગમાં કામમાં લેવાનું હે. મારે તો લગભગ 2.5 વીઘા જમીન હે, તો મને એને બદલે કેટલું ઘનજીવા અમૃત બનાવવું પડેગા? તમે જે કહેતા હતા ને મારે 2.5 વીઘા 2.5 વીઘા જમીન હે, કે 2.5 વીઘા જમીનમાં હું હોય કે 20 કિલો તો આપણે ગંજીવા અમૃત ઓર 80 કિલો આપણે ઉખુડનું ખાતર હે, બે હે ને જે એને મિક્સ કરી એને બઢિયા મિક્સ કર બે હાંગરું બાકી. આ ઘનજીવા અમૃત જે ખાદ બનાવ્યું હે જે આપણે ખેતરમાં કઈ વાળા મેનંગા કવળા મેનંગા અને કવળા કેટલી વાર એનો ઉપયોગ થાયગા? એનો ઉપયોગ બુવાઈ થકી એક તો બુવાઈને પહેલે આપણે હા એને બાદ હું કે 2 મહિને બુવાઈ થઈ જાય ને પૂઠી 2 મહિના એને બાદ આનો ઉપયોગ કરી શકાય. નહીં કે આને પ્રયોગ કરવા થકી હું કે એક તે હા
આનો આપણે જે ડીએપી લાવેગા આપણ એક ક્વિન્ટલ ડીએપી લાવે તો 1200 રૂપિયા થઈગા 1200 રૂપિયા થઈગા ને અને આ 200 રૂપિયામાં તૈયાર થઈ જાય ઘણી તાજી વાત આ તો આ તો હું ઘરમાં સારી સાહિત્ય સામગ્રી ઘરમાં મળી જાય સસ્તું હે ને હા બઢિયા સસ્તું તે આપ આને પ્રયોગ કે મે આનો પ્રયોગ મે ખુદ કરી મે મારા ખેતરમાં કરી દઉં તે પહેલે જે હે ને મારા ખેતરમાં હે ને 5 ક્વિન્ટલ જે ચાવલ થાતા હતા તે જે આને પ્રયોગ કર્યા થા કે મારા ખેતરમાં હે 9 ક્વિન્ટલ ચાવલ થઈ ગયા 9 ક્વિન્ટલ હા હવે ઘણી તાજી વાત છે તો આ તો 200 રૂપિયાનો ખર્ચો ને પેલો 1000 રૂપિયા 1200 1500 થઈ જાય નો તો 1000 રૂપિયાનો હીધો ફાયદો થઈ રહ્યો આ તો 4 ક્વિન્ટલ હાલ મારે વધુ થઈ સમયની બચત ધનની બચત આ તો ઘણી તાજી વાત ને ખેતરમાં આને નખવાતે કી હું કે એને થકી ખેતરમાં આપણે એને જે આપણે કે ઉરુ થઈ જાય કે ને ઉરુ બની થાય ઉરુ શક્તિ બડાય એને થકી કોણો કોઈ નુકસાન નહીં કોઈ પ્રદૂષણ જેવી વાત નથી હા ને કોઈ પ્રકારની થકી બીમારી બી નહીં થાય અરે અરે બીમારી બી નહીં થાય હા ઘણી તાજી વાત દેશી ખાદ આપણો એટલી તાજી વાત હોય તો બીમારી ને થાય મિટ્ટીનો પ્રદૂષણ ને થાય શરીર બદલે તાજી વાત તો ઘણી તાજી વાત પર્યાવરણ પ્રદૂષિત બી ન થાય આપણે અરે અરે વાહ ને સમય ને ધનની સબની બચત અમૃત બની ગયું હોય એ હાથ દાડા બાદ તૈયાર તો થઈ જાય પણ એને એકત્રિત કરીને ભેગું કરી રાખી શકે એને કેટલા સમય તક ભેગું કરી શકે એને સ્ટોર કરી શકે કરી શકે એને જે આપણે પહેલી ફસલ થઈ જાય તો 6 મહિના તક બીજી ફસલ 6 મહિના તક મતલબ એનો ઉપયોગ કરી શકે 6 મહિના તક એનો ઉપયોગ કરી શકે ઉપયોગ ઉપજાવું માત્ર 6 મહિના તક કરે એટલે બીજી ફસલમાં બી આપણે ઉપયોગ કરી શકાય હા તો સ્ટોર બી એને 6 મહિના તક કરી શકાય બીજી ફસલમાં કામ લઈ શકાય ઘણી તાજી વાત 6 મહિના તક રહે તો ઘણી તાજી વાત પહેલી ફસલ આપણે થાય પહેલી ફસલ થાય ને એનો આપણે ઉત્પાદન બી થાય ને આપણા ભાઈને ફાયદો બી થાય બરોબર બરોબર પૈસાની બચત થાય આપણે મિટ્ટીને આ પૂર્ણ રૂપ થકી બઢિયા હે શક્તિ આલોળો હે પોતાને ભાઈ લો કિસાન જાણકારી ને કે ને ઉરોગ થઈ જા કે તો એકદમ ઉરો એમ કે ને હા 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 ઈ બી ને થાય અરે અરે રામ આપને તો બઢિયા વાત બતાડી એટલી બઢિયા વાત બતાડી હું મારા જીવનમાં એટલો પરેશાન હતો બચ્ચા રાખીશ ભાઈ દવાખાને લઈને જતો બીજું ત્રીજું લેકિન મારે જેવી ખાત કરવા હતી કે મારે એટલું બઢિયા ઉપયોગ થઈ ગયા મારે બઢિયા થઈ ગયા હું તો મારે કિસાનોને ગામમાં જઈને એ બી કહું કે ભાઈ તમે બી આણસ ખાતરનો ઉપયોગ કરો એનાથી કે આપણું જીવનનો તકદીર બદલી જાય તે બઢિયા ઘણી તાજી વાત બતાડી એને બદલે આપને ખૂબ ખૂબ ધન્યવાદ માલિક બહુ બહુ